હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ હું આપનો દસ સમ્રાટ સામંત ગઢવી એક સરસ મજાના કોન્સેપ્ટ સાથે આપને મળવાનું થયું છે આશા રાખું છે કે આવનારા દિવસોમાં આ કોન્સેપ્ટને આપ ખૂબ એન્જોય કરશો એક મનમાં એવું સૂચ્યું કે દરેક વિષયમાં મેં ઘણી બધી શોર્ટકટ્સ કી બનાવી છે તો વિદ્યાર્થીઓને એક એનું મહાવરો અથવા તો અનુભવ કરાવડાવું તો સબ્જેક્ટ વાઇઝ આપણે એક એક દિવસે એક એક શોર્ટકટ કીનો અભ્યાસ કરતા જઈશું એમાં આજે આપણે પહેલાં દિવસે ગણિતથી શરૂઆત કરીએ છીએ માથા અથવા કાન અને પગ આપેલા હોય ત્યારે ચાર પગવાળા અથવા તો બે પગવાળા પ્રાણી કેટલા એવું છે આપણને આપી દઈએ કે આટલા માથા છે આટલા પગ છે અથવા તો એવું કહે કે એક ખેતરમાં આટલી ગાય છે આટલા ગોવાળ છે જો બધાના માથા આટલા થતા હોય તો ગાય કેટલી હશે આવા સરસ મજાના દાખલા પૂછે છે રેખિક સમીકરણની રીતેથી આપણે આ દાખલા ગણી શકીએ છીએ પણ મારે તમને શોર્ટકટ શીખવાડવાની છે એપ્લિકેશનમાં ગણિતમાં આ ટોપિક શીખવાડેલો છે એની જ આ મેથડ છે ખાલી શોર્ટકટ તરીકે અહીંયા તમારા સમક્ષ રજૂ કરું છું અને રોજ આવી એક એક શોર્ટકટ આપણે ભણતા જઈશું આપ સૌ મિત્રોને જણાવવાનું કે એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી યુટ્યુબ ચેનલ ઉપર આપ કોઈ પણ વિડીયો ગમે તેટલી વખત જોઈ શકો છો આપને ગમે તો આપ વિડીયોની લિંક શેર કરી શકો છો પણ વિડીયો આપના પ્લેટફોર્મ ઉપર અપલોડ કરી શકતા નથી નહીં તો તમારી સાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી આપ મને ખૂબ પ્રેમ કરો છો ચાહો છો ઓકે એ સરાહનીય છે પણ તમારી મારી કેટલીક મર્યાદા હોય એ મર્યાદા ન મારે ઓળંગાય કે ન તમારે ઓળંગાય આ બાબતનું ધ્યાન રાખીશું બાકી આપ સૌ મિત્રોનો ખૂબ પ્રેમ છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો શરૂઆત કરીએ આવી રીતે તમને દાખલા આપે પગ માથા અને કાનવાળા દાખલાઓ ઉદાહરણ તરીકે એક રકમ લઈએ કે એક ફાર્મ હાઉસમાં ગાય અને મરઘા મરઘીઓના માથાની સંખ્યા ત્રીસ છે એક બે એક્ઝામ્પલ હું તમને સમજાવીશ પછી તમે જવાબ જાતે મૌખિક લાવશો આ દાખલો ગણવા જરૂર નહીં પડે એક ફાર્મ હાઉસમાં ગાય અને મરઘીઓના માથાની સંખ્યા ત્રીસ છે મતલબ કે કેટલીક ગાય છે કેટલીક મરઘી છે બધાના માથા એક એક જ હોય એટલે માથા ત્રીસ છે અને પગની સંખ્યા એસી છે બધાના પગ ભેગા કરો તો એસી છે તો મરઘી અને ગાયની સંખ્યા જણાવો આવી રકમ તમને આપેલી હશે તો જ્યારે પણ આવી રકમ આપે ત્યારે આપણે એક નાનકડી મૌખિક ગણતરી કરીશું કે પગની સંખ્યા અહીંયા તમને એસી આપી છે તો એના અડધા કર નાખવાના છે શું કર નાખવાના છે અડધા અડધા એટલે કેટલા તો કે ચાલીસ જે પગની સંખ્યા છે એને અડધા કર નાખવાના એસીને અડધા ચાલીસ ચાલીસ આપ્યા હોય તો એના અડધા વીસ જેટલા સંખ્યા આપે પગની સંખ્યા અડધી કર નાખવાની એટલે એ ચાલીસ થઈ ગયા એમાંથી માથાની સંખ્યા બાદ કરી નાખવાની માથાની સંખ્યા બાદ કરી નાખવાની માથાની સંખ્યા ત્રીસ આપી છે તો ચાલીસ માંથી ત્રીસ બાદ કરો તો કેટલા દસ તો આજે દસ આવ્યું ને એ તમને મળી ગયું ચાર પગ વાળા ચાર પગ વાળા પ્રાણી બસ આટલું સિમ્પલ છે એક નાનકડો ભાગાકાર એક નાનકડી બદબાકી હવે તમને સાબિત કરી આપું દાખલો સાચો છે કે ખોટો છે તમને મરઘી અને ગાયની સંખ્યા કીધું છે માથા કેટલા છે ત્રીસ ત્રીસ માથા છે એમાંથી તમે એવું કહો કે ભાઈ દસ છે એ ગાય છે તો ત્રીસ માંથી દસ ગાય હોય તો પાછળ વધી વીસ એ શું હોય તો કે મરઘી હોય શું હોય તો કે મરઘી હોય હવે જો દસ ગાય હોય ગાય કેટલી તો કે દસ હોય તો એના ચાર પગ લેખે ચાલીસ વીસ મરઘી હોય તો એના બે પગ લેખે વીસ દૂન ચાલીસ એટલે કુલ પગ થઈ ગયા એસી ગાય દસ મરઘા વીસ ટોટલ વીસ ને દસ ત્રીસ તો એ તો આપણને આપ્યું છે કે એસી પગ છે માથાની સંખ્યા ત્રીસ છે તો મરઘી અને ગાયની સંખ્યા જણાવો કે મરઘી કેટલી છે વીસ અને ગાય કેટલી છે ફરી રિપીટ કરું છું પગની જે સંખ્યા છે એને અડધી કરી નાખો એમાંથી માથાની સંખ્યા બાદ કરી નાખો એટલે તમને મળશે ચાર પગવાળા પ્રાણીઓની કુલ સંખ્યા હવે સહજ છે કે તમારી અને મારી પાસે કુલ રૂપિયા એ એસી છે એસીમાંથી તમારી પાસે ત્રીસ છે તો મારી પાસે કેટલા હોય સહજ છે એસીમાંથી તમારા ત્રીસ ગાઢ નાખો તો પચાસ મારા હોય તો એવી જ રીતે ટોટલ ઓકે માથા ત્રીસ છે એમાંથી ચાર પગવાળા પ્રાણી દસ હોય તો ત્રીસ માંથી દસ ગઢ નાખો તો બે પગવાળા કેટલા હોય વીસ હોય લખી અને થોડુંક વિસ્તૃત સમજાવવું જો આપને એવું લાગે તો આપ લખી અને નોટ કરી શકો છો પગ ભાગ્યા બે જે પગની સંખ્યા છે એને બે વડે ભાગી નાખો એમાંથી માથા છે બાદ કરી નાખો એટલે તમને ચાર પગવાળા પ્રાણીની સંખ્યા મળી જશે બાય ડિફોલ્ટ જે જવાબ આવશે ચાર પગવાળા પ્રાણી હશે પછી માથામાંથી ચાર પગવાળા પ્રાણી બાદ કરી નાખો એટલે તમને બે પગવાળા પ્રાણીઓ મળી જશે બસ આ નાનકડી એક પ્રોસેસ એંસી ભાગ્યા બે કરો એમાંથી ત્રીસ બાદ કરો એસી ભાગ્યા બે એટલે ચાલીસ એમાંથી ત્રીસ બાદ કરો એટલે સહજ છે દસ વધ્યા આ દસ મળ્યા તમને ચાર પગવાળા પ્રાણી મળ્યા એટલે ગાય કેટલી થઈ ગઈ દસ થઈ ગઈ હવે ટોટલ માથા ત્રીસ છે એમાંથી ચાર પગવાળા જે છે એ દસ આપણે બાદ કરી નાખીએ તો વાહેવાયદા વીસ એ થઈ ગયા બે પગવાળા તો મરઘી વીસ ગાય દસ ટોટલ ત્રીસ પગ થઈ ગયા એસી રેડી ચલો તમારી સાથે જરા રિપીટ કરી નાખો જોઈએ શું યાદ રાખવાનું તો કે ચાર પગવાળા જે પ્રાણી અથવા તો એની સંખ્યા કેટલી છે શોધવું હોય તો ટોટલ પગને બે વડે ભાગી નાખવાનું એટલે પગના અડધા કરી એમાંથી માથા બાદ કર દો એટલે ડાયરેક્ટ તમને ચાર પગવાળા મળી જાય માથામાંથી ચાર પગવાળા બાદ કર દો એટલે બાકી તમને બે પગવાળા મળી જાય ચલો પ્રેક્ટિસ કરીએ બીજો દાખલો એક ફાર્મ હાઉસમાં સસલા અને મરઘીના માથાની સંખ્યા પચીસ છે એટલે માથા કેટલા થયા તો કે પચીસ અને પગની સંખ્યા એસી છે તો સસલાની સંખ્યા કેટલી ઓકે સસલાની સંખ્યા પૂછી છે સસલો એટલે કેટલા તો કે ચાર પગવાળું તો ચાર પગવાળા માટે સિમ્પલ છે શું તો કે પગ ભાગ્યા બે એટલે પગના અડધા એસી ભાગ્યા બે કરો એટલે જવાબ આવ્યો ચાલીસ એમાંથી માથા બાદ કરી નાખો માથા કેટલા છે તો કે માથાની સંખ્યા આપી છે પચીસ ચાલીસમાંથી પચીસ બાદ કરી નાખો તો પાછળ વધ્યા પંદર તો ચાર પગવાળા પ્રાણીની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે પંદર સિમ્પલ છે ટોટલ માથાની સંખ્યા ઓકે પચીસ છે એમાંથી ચાર પગવાળા છે એ પંદર છે તો પાછળ વધ્યા દસ એ કેટલા હોય તો કે બે પગ વાળા એટલે માથા પગ કરીએ તો પંદર ગુણ્યા ચાર એટલે પંદર ચોક સાહીઠ અને દસ ગુણ્યા બે એટલે દસ દુને વીસ સાહીઠ ને વીસ એસી પગ થઈ ગયા એસી માથા થઈ ગયા પચીસ ચલો ખ્યાલ આવશે દોસ્ત ફરી એકવાર જ્યારે પણ ચાર પગવાળા પ્રાણી કેટલા છે કે બે પગવાળા પૂછે ત્યારે શું કરવાનું પગની સંખ્યાને અડધી કરી નાખવાની એસીના અડધા કેટલા તો કે ચાલીસ એમાંથી માથા બાદ કરી નાખો ચાલીસમાંથી પચીસ ગાઢ નાખો પંદર આ તમને મળી ગયા ચાર પગવાળા પ્રાણી હવે કુલ પચીસ માથા છે એમાંથી ચાર પગવાળા પંદર છે પચીસમાંથી પંદર ગાઢ નાખો પાછળ વધ્યા દસ એ થઈ ગયા બે પગવાળા પ્રાણી અહીંયા આપણે ફક્ત સસલા પૂછા છે સસલાને કેટલા પગ હોય ચાર એટલે ચાર પગવાળા પંદર થઈ ગયા ત્યાંથી આપણે આગળ વધીએ એક પ્રાણી સંગ્રહાલયમાં કુતરા અને માણસોના માથાની સંખ્યા ત્રીસ છે કુતરો એટલે ચાર પગ માણસ એટલે બે પગ ટોટલ માથા ત્રીસ છે અને પગની સંખ્યા સો છે તો માણસોની સંખ્યા કેટલી બે પગવાળા જોઈએ છે મૌખિક કરશું સો ને બે ભાગી નાખો એટલે કેટલા આવ્યા તો કે પચાસ પગની સંખ્યાને તમે બે વડે ભાગો એટલે તમને મળી ગયા ચાર પગવાળા પ્રાણી સોને સો ને બે ભાગ્યા એટલે પચાસ આવ્યા હવે આ પચાસમાંથી માંથી તમારે શું કરવાનું છે ત્રીસ માથા બાદ કરવાના છે પચાસમાંથી તમે ત્રીસ બાદ કરી નાખો એટલે પાછળ વધ્યા વીસ આ વીસ શું છે તો કે ચાર પગવાળા પ્રાણી એટલે કે કૂતરા ત્રીસ માથા છે એમાંથી વીસ ચાર પગવાળા ચાર પગવાળા એટલે કૂતરા હોય તો બાકી બધા માણસ હોય તો સહજ છે ઓકે કુલ કેટલા થયા તો કે કુલ આપણી પાસે ત્રીસ છે એમાંથી વીસ ગઢ નાખો ત્રીસમાંથી વીસ જાય તો પાછળ કેટલા વધ્યા દસ ચેક કરી લઈએ કૂતરાને ચાર પગ હોય એટલે વીસ ગુણ્યા ચાર એટલે વીસ ચોક એસી માણસને બે પગ હોય દસ દુ ને વીસ એસી ને વીસ એટલે સો પગની સંખ્યા થઈ ગઈ સો કૂતરા કેટલા છે તો કે વીસ માણસ કેટલા છે દસ આપણે પૂછ્યું છે માણસની સંખ્યા કેટલી તો કે દસ આટલું કરવાનું પેલા પગને અડધા કર નાખો સો ભાગ્યા બે એટલે પચાસ પચાસ માંથી માથા બાદ કરી નાખો પચાસ માંથી ત્રીસ ગાઢ નાખ્યા તમને મળી ગયા વીસ પચાસ માંથી ત્રીસ જાય તો વીસ આ થઈ ગયા ચાર પગવાળા હવે ટોટલ માથા ત્રીસ છે ત્રીસ માંથી વીસ ચાર પગવાળા છે એટલે કૂતરા છે એને ગાઢ નાખો ત્રીસ માંથી વીસ ગાઢ નાખો પાછળ કેટલા બીજા દસ આ દસ કોણ હોય તો કે માણસોની સંખ્યા હશે આશા રાખું કોન્સેપ્ટ તમારા મગજમાં સેટ થઈ ગયો છે પગને બે વડે ભાગી નાખો એમાંથી માથા બાદ કરી નાખો એટલે ચાર પગવાળા મળી જાય કુલ માથામાંથી ચાર પગવાળા બાદ કરી નાખો એટલે બે પગવાળા મળી જાય એ ગોવળના સમૂહમાં ગાય અને માણસોના કાનની સંખ્યા સાહીઠ છે હવે દરેક માણસ હોય કે ગાય હોય કાન બધાને કેટલા કેટલા હોય બે બે હોય જ્યારે માથું એક એક હોય એટલે જ્યારે પણ આવા કાનના પ્રશ્નો પૂછે ત્યારે સંખ્યાને અડધી કરી નાખવાની એટલે માથા થઈ જાય માથા ઉપરાઈ લેવા કાન કરતા માથા કેટલા હોય અડધા હોય પછી પગની સંખ્યા સો છે તો સિમ્પલ છે જ્યારે ચાર પગવાળા જોતા હોય તો આપણે શું કરવાનું સો ને બે ભાગો એટલે પચાસ પચાસ માંથી ત્રીસ બાદ કરો એટલે ચાર પગવાળા એટલે કે ગાય કેટલી થઈ ગઈ તો કે ટોટલ માથા કેટલા છે ત્રીસ ત્રીસ માંથી વીસ બાદ કરો એટલે માણસ કેટલા થઈ ગયા દસ માણસ કેટલા થઈ ગયા દસ થઈ ગયા ટોટલ વીસ ને દસ ત્રીસ માથા થઈ ગયા બધાને બે બે કાન હોય ત્રીસ દુ ને સાહીઠ થઈ ગયા સિમ્પલ છે ને ખાલી આટલો કોન્સેપ્ટ મગજમાં રાખવાનો કે કાન કરતાં માથા કેટલા હોય અડધા એટલે આપણી જૂની રીત હેલી રાખે પગ અને માથાવાળી કાન વચ્ચે આપે તો એમાં હળીયે ચડવાનું નહીં સાહીઠ કાન છે હા તો હું થયું ત્રીસ માથા છે દરેકને બે બે કાન છે સો ને બે ભાગો એટલે કેટલા એવા તો કે પચાસ પચાસ માંથી ત્રીસ બાદ કરો એટલે કેટલા વિધા વીસ ચાર પગવાળા ટોટલ ત્રીસ છે એમાંથી વીસ ગાઢ ના તો બસ પાછળ વીધા દસ બે પગવાળા એક સોસાયટીની અંદર માણસ અને સસલાના કાનની સંખ્યા પચાસ છે કાનની સંખ્યા કેટલી છે પચાસ તો કાન કરતા માથા કેટલા હોય અડધા પચીસ પગની સંખ્યા નેવું છે તો માણસ અને સસલાની સંખ્યા શોધો સિમ્પલ છે પગને બે વડે ભાગી નાખો પગને બે વડે ભાગીએ નેવું બે ભાગે એટલે પિસ્તાલીસ નેવું અડધા પિસ્તાલીસ થઈ ગયા હવે શું કહે છે એમાંથી માથા ગાઢ નાખો પિસ્તાલીસમાંથી પચીસ ગાઢ નાખો એટલે વૈધા કેટલા વીસ तो 20 થઈ ગયા 4 પગવાળા કેટલા 4 પગવાળા 20 હવે ટોટલ 25 છે એમાંથી 20 ગાડ નાખો તો પાછળ વિદ્યા 5 ચેક કરી લે 4 પગવાળા એટલે કે 20 * 4 એટલે 20 * 4 80 પગ થઈ ગયા 2 પગવાળા 5 5 * 2 = 10 80 ને 10 કેટલા થઈ ગયા 90 90 પગ થઈ ગયા 20 ને 5 25 માં થઈ ગયા દરેક ને બે બે कान હોય 25 તો 50 कान થઈ ગયા કવબડે જ બેલા શું કરવાનું તો કે પગને બે વડે ભાગી નાખો એટલે કે પગને અડધા કરી નાખો એમાંથી માથા બાદ કરી નાખો માથાની જગ્યાએ કાન આપ્યું હોય તો કાનના અડધા કરી નાખો એટલે માથા થઈ જાય એટલે તમને ચાર પગવાળા પ્રાણી મળી જાય કુલ માથામાંથી ચાર પગવાળા બાદ કરી નાખો એટલે બે પગવાળા મળી જાય શ્યોર આ શોર્ટકટ કહેવાય જો મગજમાં શેટ થઈ ગયું હોય તો આ એકનો જવાબ તમારે જાતે લખવાનું છે ફટાફટ અત્યારે અત્યારે જોઈને કહી દેવાનું છે માણસ અને ગાયના માથાની સંખ્યા ચાલીસ છે પગની સંખ્યા એકસો ચાલીસ છે તો માણસ અને ગાયની સંખ્યા શોધો કરી નાખો એમાં જે છે ને પગની સંખ્યા એકસો ચાલીસ અને અડધા કરો સિત્તેર એમાંથી માથા બાદ કરી નાખો ચાલીસ સિત્તેર માંથી ચાલીસ ગયા ચાર પગવાળા એટલે ગાય કેટલી થઈ ગઈ ત્રીસ કુલ માથા ચાલીસ છે એમાંથી ત્રીસ ગાય બાદ કરી નાખો પાછળ વેતા દસ માણસ કેટલા થયા દસ વધી ગયો સંખ્યા દસ ને ત્રીસ તો કે ચાલીસ આના ગુણ્યા એક ને ચાર પગ હોય કેટલા છે તો કે દસ ગાય કેટલી છે તો કે વધી ગયો તો કે સાહેબ બહુ મજા આવી કે ઘણા દિવસે આવું શીખવા મળ્યું હા થોડું થોડું શીખવા મળશે બીજું શું થાય કોશિશ કરીશું વધારે શીખવું હોય તો કાંઈનો દુષ્કાળ નથી પડ્યો શીખવા મળે જ છે રૂબરૂ આવો તો ગાંધીનગર એન્જલ એકેડેમી ખાતે શીખી શકો છો હા અહીંયા જો તમને ક્યુઆર કોડ આપ્યા છે સ્કેન કરો એટલે ડાયરેક્ટ યુટ્યુબ ઉપર આવી જાય ટેલિગ્રામ આવી જાય રૂબરૂ આવવું હોય તો એન્જલ એકેડેમી રાયસણ સર્ચ કરો તો સરસ મજાનું શૈક્ષણિક ધામ બનાવ્યું છે એને સવારથી સાંજ સાંજથી રાત મોડે સુધી વાંચો આરામથી લાઇબ્રેરી છે જમવા માટેની જગ્યા છે રહેવા માટે હોસ્ટેલ છે ભણવાનું બધું છે આના સિવાય તો કે ઘરે બેઠા ભણવું હોય તો તો એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓકે એમાં આવી રીતના ફ્રી કોર્સ મૂકેલો છે ફ્રી કોર્સમાં દોઢસોથી વધારે વિડીયો મૂકાશે ક્લાસ વન ટુ થ્રી જીપીએસસી વન ટુ જેની તૈયારી કરવી હોય બધાને વિડીયો મૂકાશે એ વિડીયો જોઈ અને એમ થાય કે ના ફાવે મજા આવે એવું છે તો આગળ કન્ટિન્યુ કરવાનું કોઈને મહિના માટે કોર્સ લેવાય તો મહિના માટેના કોર્સ છે છ મહિનાના બાર મહિનાના કોઈને એમ થાય કે મારે આખો કોર્સ નથી જોતો ખાલી વિષય જ શીખવાશે તો એક એક વિષય તમને મહિના માટે ત્રણ મહિના માટે છ મહિના માટે સબસ્ક્રિપ્શન કરાવી શકો છો અને આજથી જ ભણવાનું શરૂ કરી શકો છો દરેક ટૉપિક દરેક વિષયમાં વ્યવસ્થિત મેથડથી અને શોર્ટકટની જરૂર પડે શોર્ટકટથી સાથે જ સમજાવેલું છે રેડી એટલે આશા રાખું કે આ વિડીયો આપને ખૂબ કામ લાગશે છતાંય આપણને ક્યાંય જરૂર પડે વધારે કંઈ ડિટેલ જોતી હોય સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તો અમારી ટેલિગ્રામ ચેનલ છે એટ ધ રેટ એન્જલ એકેડેમી ગાંધીનગર એના ઉપર પણ આપ જોઈન થઈ શકો છો આ ઉપરાંત હજી કાંઈ વધારે ડિટેલ જોતી હોય તો નંબર આપેલા છે એપ્લિકેશનમાં કંઈ તકલીફ પડે કંઈ માહિતી જોતી હોય તો અઠ્ઠાણું નવ આઠસો બોતેર આઠસો આપ્યા છે ઓફલાઈન ક્લાસ માટે પંચોતેર પંચોતેર આઠ નંબર આપેલા છે બોઇઝ હોસ્ટેલ માટે પંચાણું એક બે પચીસ નંબર આપેલા છે ગર્લ્સ હોસ્ટેલ માટે સિત્તેર પિસ્તાલીસ એક્યાસી અગિયાર અને ન્યૂ બુક્સ માટે ચુમોતેર જીરો પાંચ આઠસો આઠસો અથવા તો આપણે રૂબરૂ આવી શકો છો એન્જલ એકેડેમી રાયસણ ખાતે તો આજની ચર્ચા હતી કે આ પગ માથા કાનવાળા દાખલા હતા આશા રાખું તમારા મગજમાં ઉતર્યા હશે અને તમને હવે લાઈફ ટાઈમ યાદ રહેશે છતાં એવું લાગે તો ગમે ત્યારે રિપીટ કરી શકો છો આવતીકાલે રિઝનિંગમાં ઓકે એવી જ રીતે સરસ મજાની એક મેથડ શીખવાડીશ કોડિંગ ડિ રેડી તો મળીએ કાલે આઠ વાગે